સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠામાં ફોર્મની ચકાસણી વખતે ડીસાની ભોયણ અને પાલનપુરની બાદરગઢ બેઠકોના ભાજપના ઉમેદવારોના ફોર્મ રદ થઈ જતા કોંગ્રેસના ઉમેદવારોની બિનહરીફ જીતનો માર્ગ મોકળો. કોંગ્રેસની ટિકિટોની વહેંચણીમાં આર્થિક લેવડદેવડ થઈ હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થતાં કોંગ્રેસ અગ્રણીઓની બોલતી બંધ. વડગામના ધનપુરા ગામમાં ખોરાકી ઝેરની અસરથી 5 પશુઓના મોત નિપજતા પશુપાલકો મુશ્કેલીમાં. લાખણીના વજેગઢ ગામની સીમમાં ધસી આવેલા દીપડાએ ગાયનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ. બનાસકાંઠાના વાવ તાલુકાના ટડાવ નજીકની નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ. વાવના વાવડી ગામે ખેડૂતોના પાણીના જોડાણ કાપવા આવેલા નર્મદા વિભાગના અધિકારીઓને ખેડૂતોનું આકરું વળણ પારખી ભાગી જવાની પડી ફરજ. ડીસા તાલુકામાં કાર્યરત મધ્યાહન ભોજન કેન્દ્રોને ફાળવાતી ગ્રાન્ટમાંથી અમલીકરણ અધિકારીઓ દર મહિને મોટી રકમ ચાઉ કરી જતા હોવાના ગંભીર આક્ષેપો. કેટલાક સંચાલકોની મનમાની સામે પણ તંત્રના આંખ આડા કાન. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે ઉમેદવારી નોંધાવવાની સમયમર્યાદા ગુરુવારે બપોરે પૂર્ણ થઈ ગયા બાદ આજે શુક્રવારે ફોર્મની ચકાસણી હાથ ધરાઈ હતી. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય ફોર્મ ભરવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો અને જિલ્લા પંચાયતની 66 બેઠકો માટે 366 ફોર્મ, જ્યારે તાલુકા પંચાયતોની 350 બેઠકો માટે 1570 ફોર્મ ભરાયા હતા. દરમિયાન આજે જિલ્લાના તમામ તાલુકા મથકો ખાતે ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરાઈ એ વખતે ઉમેદવારો અને ટેકેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાલનપુર તાલુકામાં પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે કુલ 172 ઉમેદવારીપત્રો ભરાયા હતા, જેની આજે ચકાસણી હાથ ધરાઈ હતી. હવે આવતીકાલ શનિવારે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. આવતીકાલે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હોવાથી શનિવારે સાંજ સુધીમાં તમામ બેઠકોનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓના પગલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને પગલે જામેલા રાજકીય માહોલ વચ્ચે આજે આ ચૂંટણી જંગ માટે ભરાયેલા ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન ભાજપને ચૂંટણી પૂર્વે જ ફટકો પડ્યો છે. હાલ ડીસા તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા આગળ ધપી રહી છે અને ડીસા તાલુકા પંચાયત કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ ઈડીથી ચોટી સુધીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે ડીસા તાલુકા પંચાયતની ભોયણ બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર માટે બિનહરીફ જીતનો માર્ગ મોકળો થઈ ગયો છે. મહિલા ઉમેદવાર માટે અનામત જાહેર થયેલી ભોયણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના મહિલા ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો ભર્યા હતા. આ બેઠક પર ભાજપ તરફથી સવિતાબેન વેરસિંહજી ઠાકોર, જ્યારે કોંગ્રેસ તરફથી રઈબેન જયંતિજી ભુનેસા મેદાનમાં ઉતર્યા હતા. જોકે આજે હાથ ધરાયેલી ફોર્મ ચકાસણી દરમિયાન ભાજપના ઉમેદવાર સવિતાબેન વેરસિંહજી ઠાકોરને ભાજપ દ્વારા અપાયેલા મેન્ડેટમાં ક્ષતિ જણાતા ચૂંટણી અધિકારી દ્વારા તેમનું ફોર્મ રદ કરી દેવાયું હતું. ભોયણ બેઠકના ભાજપના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ થઈ જતા કોંગ્રેસના મહિલા ઉમેદવાર રઈબેન જયંતિજી ભુનેસા માટે બિનહરીફ જીતનો માર્ગ મોકળો થઈ ગયો હતો. ડીસા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જ ભાજપને હારનો સામનો કરવાની નોબત આવતા લોકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. ડીસા તાલુકા પંચાયત જેવો જ ઘાટ પાલનપુર તાલુકા પંચાયતમાં પણ ઘડાયો છે. પાલનપુર તાલુકા પંચાયતની બાદરગઢ બેઠકના ભાજપના ઉમેદવાર શંકરજી હદુરજી ઠાકોરનું ફોર્મ રદ થતાં કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા થાય એવી સ્થિતિ સર્જાઈ છે. વધુ સંતાન હોવાથી શંકરજી ઠાકોરનું ફોર્મ રદ થયું હોવાનું જાણવા મળ્યું છે.
ભાભર તાલુકા પંચાયતની 18 બેઠકોની ચૂંટણી માટે રજૂ થયેલા 77 ઉમેદવારી પત્રોની આજે ચકાસણી હાથ ધરાઈ હતી, જે દરમિયાન ભાભર તાલુકાની ST ઉમેદવાર માટે અનામત એવી અબાળા બેઠકના ઉમેદવાર મારુતિબેન ધુડાલાલ ગમાનું નામ મતદાર યાદીમાં મારુતિબેન કનૈયાલાલ શાહ હોય મારુતિબેનનું ફોર્મ રદ કરાયું હતું. આ ઉમેદવારનું મેરેજ સર્ટી પણ માંગવામાં આવ્યું હતું, પરંતુ નામનો વિવાદ ઉકેલાયો ન હતો. જ્યારે અષાણા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિજી દેહળાજી ઠાકોરે સમયસર સેનેટરીનો દાખલો રજૂ ન કરતા કોંગ્રેસના ઉમેદવારે વાંધો ઉઠાવતા ભાભરના મામલતદારે તપાસ કરી યોગ્ય નિર્ણય લેવાનું જણાવ્યું હતું. આ મામલે કોંગ્રેસના અગ્રણીઓએ અધિકારીઓ પર પક્ષપાતના આક્ષેપો કર્યા હતા. વડાણા અને અષાણા તાલુકા પંચાયતના ફોર્મ 7 તારીખે ભરવામાં આવ્યા હતા, અમુક 8 તારીખે ફોર્મ ભરવામાં આવ્યા હતા. એ પૈકીમાં વડાણા જે સીટ હતી એ ST અનામત હતી અને અષાણા સીટ છે એ સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગની સામાન્ય સીટ હતી. એ પૈકીમાં જે વડાણા સીટ છે એમાં ગમાર મારુતિબેન કનૈયાલાલે ઉમેદવારી ફોર્મ ભરેલું હતું. એમણે લગ્ન એ શાહ કનૈયાલાલ જોડે કરેલા હતા, પણ પોતે જન્મથી ST હતા. એના ST માટેના ડોક્યુમેન્ટ તાલુકા પંચાયતમાં ફોર્મ ભરતી વખતે રજૂ કરેલા હતા. શાળાનું લિવિંગ સર્ટિફિકેટ, જાતિનો દાખલો અને એના કુટુંબનું ભેટીનામું સામેલ કરેલ હતું. છતાં આજે ચકાસણી દરમિયાન તાલુકા વિકાસ અધિકારીએ એ ફોર્મ વેલિડ રાખેલું નથી અને અરજદાર પાસે જે કંઈ ઉમેદવાર છે એની પાસે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર માગી અને એમને એક પોતાનો નાગરિકતાનો અધિકાર તાલુકા વિકાસ અધિકારીને સરકારના દબાણ મારફત એ છીનવી રહ્યા છે, ત્યારે સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. છતાં એમણે હજી કોઈ ડિસિઝન લીધું નથી. આ ચકાસણીની તારીખ 9/2/2017 સવારે 11 થી કરીને 3:18 સુધી ફોર્મની ચકાસણી હતી. એવો ને એવો પ્રશ્ન અષાણા તાલુકા પંચાયતનો હતો. અષાણા તાલુકા પંચાયતના BJPના ઉમેદવાર કાંતિભાઈ દેહળાજી, એમણે ત્યારે પોતે એમનું ઉમેદવારી ફોર્મ ભર્યું એ ટાઈમે સેનિટેશનનો દાખલો જોડવો પડે ફરજિયાત સરકારી નિયમ પ્રમાણે, એ જોડેલો નહોતો. બીજા દિવસે ચકાસણી હતી. ચકાસણી દરમિયાન 3 વાગ્યા સુધી પણ એમનો દાખલો સામેલ નહોતો. અને જે કાંઈ તાલુકા વિકાસ અધિકારીને કે સ્ટાફને કે મામલતદાર સાહેબે આના માટે સ્થળ ચકાસણી કરવા માટે તેમના ગામ મૂકેલા, જે એમણે 59 નંબરનું જે સેનિટેશન બતાવ્યું છે એ કોઈ અન્ય કેશાજી લાદાજીના નામનું છે કે જે ઉમેદવાર કેશાદી ધર્મસિંહના નામનું છે કે જે એ પોતે ઉમેદવાર કે એના ફાધરનું નથી. એટલે આ બંને તાલુકા પંચાયતની સીટોમાં રેકર્ડથી બંને અધિકારીઓએ ખોટું કર્યું છે. અમે એની વાંધા અરજીઓ આપેલી છે અને અમારી વાંધા અરજી અને લોકશાહીને એને ગ્રાહ્ય રાખવામાં નહીં આવે તો અમે અમારા રેકર્ડ સાથે ડોક્યુમેન્ટ લઈ અને ન્યાયતંત્રમાં જઈ અને બંને ઉમેદવારોને ન્યાય આપવા માટેનો પ્રયત્ન કરીશું. આપનું નામ ને વધો. હું જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય વાવ કોંગ્રેસ પાર્ટી વતી. અને આ અમારા જે કંઈ બંને ઉમેદવારો છે એ કોંગ્રેસ પાર્ટીના છે. જે ST ફોર્મ ભર્યું હતું એ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હતા અને અષાણાના ફોર્મ માટે કરીને વાંધો આપ્યો હતો એ પણ અમારા કોંગ્રેસના ઉમેદવાર છે. ચૂંટણી શેની છે? ચૂંટણી તાલુકા પંચાયતની છે. બંને સીટો એ તાલુકા પંચાયતની સીટો છે. રજૂ નથી થયેલો. વાંધા અરજી આવી એના અંદર સંક્ષિપ્ત તપાસ ચાલુ છે. સંક્ષિપ્ત તપાસનો રિપોર્ટ આવ્યા પછી નિર્ણય લેવામાં આવશે. એટલે ટાઈમ પૂરો થાય ત્યાં સુધી રજૂ ના થાય તો સંક્ષિપ્ત તપાસ થઈ છે? હા, સંક્ષિપ્ત તપાસ કરવાની જોગ હોય છે, કરી શકાય. વાંધો આવ્યા પછી જ સંક્ષિપ્ત તપાસ થાય છે. મેરા પાવતી રજૂ કરેલ નથી એવું કહેવું છે. ના, એને 100 નંબર રજૂ જ કરેલું છે. સંક્ષિપ્ત તપાસ ચાલુ છે ને? સંક્ષિપ્ત તપાસમાં મારે નિર્ણય લેવાનો છે યોગ્ય છે કેમ. સાહેબ, પણ ટાઈમ પૂરો છે ત્યાં સુધી આ ઉમેદવાર પુરાવા રજૂ ના કરે તો પણ સંક્ષિપ્ત તપાસ થઈ શકે? સંક્ષિપ્ત તપાસ તો વાંધો આવ્યા પછી જ કરવાની હોય. ચૂંટણી અધિકારી સંક્ષિપ્ત તપાસ કરવાની છે, યોગ્ય લાગે નિર્ણય લેવાનો. આજની તારીખ
જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની આજે હાથ ધરાયેલી ચકાસણી વખતે થરાદ તાલુકા પંચાયતની મલુપુર બેઠકના પક્ષ ઉમેદવારનું ફોર્મ 3 સંતાનોના મુદ્દે રદ થઈ ગયું છે. મલુપુર બેઠકના મહિલા અપક્ષ ઉમેદવાર સીતાબેન પબાભાઈ સિલાસણાના ફોર્મની ચકાસણી દરમિયાન તેમને 3થી વધુ સંતાન હોવાની વિગતો બહાર આવતા ચૂંટણી અધિકારી દ્વારા તેમનું ફોર્મ રદ કરી દેવાયું હતું. થરાદના પ્રાંત અધિકારી એ.કે. કલસરિયાએ આજે થરાદ નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોની બેઠક બોલાવી ચૂંટણી લક્ષી ચર્ચા કરી હતી. આ બેઠકમાં ઉમેદવારોને ઈવીએમ મશીનની માહિતી અપાઈ હતી. આ બેઠકમાં પાલિકાનો ચૂંટણી જંગ લડતા તમામ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની નિયત સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. જોકે આ ચૂંટણી જંગ માટે કોંગ્રેસની ટિકિટનો વેપલો થયો હોવાના આક્ષેપોએ ચકચાર મચાવી છે. આક્ષેપોને સમર્થન આપતી ઓડિયો ક્લિપ વાયરલ થતા કોંગ્રેસ અગ્રણીની બોલતી પણ બંધ થઈ ગઈ છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પૈસા લઈને ટિકિટ આપી હોવાના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસની ટિકિટના એક દાવેદાર અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વચ્ચે પૈસાની લેવડ દેવડ બાબતે મોબાઈલ ફોન પર થયેલી વાતચીતનો ઓડિયો ખુદ ટિકિટના દાવેદારે જ વાયરલ કરતા કોંગ્રેસના હડકંપ મચી જવા પામ્યો હતો. આ પ્રકરણની વિગતો કંઈક એવી છે કે બનાસકાંઠા જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ગુરુવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે પહેલા મેન્ડેટને લઈને કોંગ્રેસમાં વિરોધ જોવા મળ્યા બાદ હવે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીરભાઈ ચૌહાણ દ્વારા પૈસા લઈને ટિકિટ અપાઈ હોવાના આક્ષેપો સાથેનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ઝાકીરભાઈ ચૌહાણ દ્વારા ટિકિટ ફાળવવા માટે કથિત રીતે નાણાંનો વ્યવહાર થયો હોવાનું પણ સામે આવ્યું છે. વડગામ તાલુકા પંચાયતની વણસોલ સીટ ઉપર કોંગ્રેસના કિસાન મજૂર સંઘના ઉપપ્રમુખ ફતાભાઈ કરણને ટિકિટ ન મળતા તેમને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીરભાઈ ચૌહાણે તેમની પાસે ટિકિટ માટે 4 લાખ રૂપિયા માંગ્યા હોવાનું અને બાના પીટે તેમને ઝાકીરભાઈ ચૌહાણને 25,000 રૂપિયા આપી દીધા હોવા છતાં તેમને ટિકિટ ન અપાઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે, જેમણે ઝાકીરભાઈ ચૌહાણ સાથે મોબાઈલ ફોન પર વાત કરીને પોતાના પૈસા પાછા માંગ્યા હતા અને તેમની સાથે ટિકિટ બાબતે થયેલ વાતચીત અને પૈસાની લેતી દેતીની સમગ્ર વાતચીતની ઓડિયો ક્લિપ પણ તેમણે વાયરલ કરી દીધી હતી. વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપમાં ફતાભાઈ કરણ અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ઝાકીરભાઈ ચૌહાણ વચ્ચે થયેલી વાતચીતમાં ફતાભાઈ કરણે તેમના 25,000 રૂપિયા પરત માંગતા હોવાનું સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે. નમસ્કાર સાહેબ, નમસ્તે. આપના ઉપર તો ઘણો પ્રેમ છે. અરે પ્રધાન કાકા, મારી વાત સાંભળો. આ લોકો આપણે બધું લખીને આપ્યું હતું, એક સિંગલ નો બધું. આ લોકો આખા મેન્ટેડ લઈને એમની રીતે પેલા ને બોન્ડ પણ કરી દીધો, પકડી લીધો ને બધા ધરમણ ભમણ કરાયા. પેલા બિચારા ફત ભીખા ભીખુ કાકા નો છોકરો બાબાભાઈ ને આપ્યું અને એવું કર્યું. પેલા મનુભાઈ નું હતું, મનુભાઈ ની જગ્યા પેલા બીજા કોક ને કરી દીધું. જીરાલે ફોર્મ ન ભર્યું. લાકડી માં લોચો થયો છે અને કપમ નું તો જઈને આવું છું, પછી મળું છું. પેલા મને પૈસા તો પાછા આવશે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીરભાઈ ચૌહાણ દ્વારા પૈસા લઈને મોટા ભાગની ટિકિટો આપવામાં આવી હોવાના આક્ષેપો કર્યા બાદ ફતાભાઈ કરણે આ બાબતે એસીબીમાં ફરિયાદ કરવા સાથે કોંગ્રેસના પ્રદેશ હોદ્દેદાર ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સુધી રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવી છે. હા, એમાં હકીકત એવી છે કે જે આ જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની જે ચૂંટણી જાહેર થઈ ને એમાં મેં વડગામ તાલુકા પંચાયતની વણસોલ સીટની માગણી કરેલી અને એમાં ઝાકીરભાઈ સાહેબને ત્યાં હું ગયેલો એટલે એમને કીધું કે ભાઈ આ મારી સાથે દરેક છ કામ છે તો તમે ટિકિટ આપો એટલે કે અમને પણ ખાતરી છે કે તમે સક્ષમ માણસ છો અને હું તમને ટિકિટ ફાળવી દઈશ અને તમે છે ને આ માટે મારા યાસીનભાઈ ખોખર તમારા જે તાલુકાના કોંગ્રેસ પ્રમુખના અધ્યક્ષ છે ને એમને પણ મારે અને જે પૂર્વ પ્રમુખ છે ભાઈ અભિપભાઈ એવરા
એમને પણ પૈસા આપવા પડશે. એટલે અમે અમારે 4000 રૂપિયા તમારા 4 લાખ રૂપિયા તમારે આપવા પડશે. એટલે મેં કીધું સાહેબ બરાબર છે, તો કે આપી દો. એટલે મેં કીધું સાહેબ બધા તો પૈસા મારા પણ નથી, પણ 25000 છે, બાકીના પૈસા તમે મેન્ટેન આપો એટલે હું આપીશ. એટલે એ વખતે મેં 25000 રૂપિયા આપ્યા અને 3,75,000 રૂપિયા મેન્ટેન આપો એટલે આપવાની શરત કરેલી હતી. પરંતુ મેન્ટેટ બીજા ઈસમે એક નાનકડા ગામવાળાને આપ્યો છે, એટલે મને એવું લાગે છે કે આ બધું લગભગ આ કોંગ્રેસના શાસનમાં અને આવા ભ્રષ્ટાચારી પ્રમુખોના લીધે આ જે સાચા માણસને ન્યાય આપતા નથી અને ટિકિટની ફાળવણી પણ નથી કરતા. એટલે આવા લોકોને દૂર કરવા જોઈએ. અને આના પૂરબ માટે મેં સીડી પણ બનાવી છે અને વારંવાર હાલ પણ મારા મોબાઈલ ઉપર લગભગ 3-4 ફોન આવી રહ્યા કે યાર તમે આ રીતે ના કરો, હું તમને પૈસા પરત આપું. પણ મેં ના પાડી છે કે મારે બી પૈસા પરત નથી લેવા. અને આ બાબતે મેં એન્ટી કરપ્શનમાં પણ અને માનનીય શ્રી રાહુલભાઈ ગાંધી સાહેબને પણ ફેક્સ કરેલો છે, માનનીય ભરતસિંહ સોલંકી સાહેબને, પ્રદેશ પ્રમુખ કોંગ્રેસને પણ ફેક્સ કર્યો છે, માનનીય અશોકભાઈ ગેહલોત સાહેબને, પ્રભારી ગુજરાત રાજ્યને પણ ફેક્સ કરી આની જાણ કરી છે. અને આવા ભ્રષ્ટાચારીઓને તાત્કાલિક દૂર કરવા જોઈએ. જો દૂર કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું, આત્મવિલોપ કરીશું. જો કે આ બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીરભાઈ ચૌહાણનો સંપર્ક સાધવાની કોશિશ કરતા તેમણે પોતે બહાર હોવાનું જણાવી પાલનપુર આવ્યા બાદ પ્રતિક્રિયા આપવાની વાત કરી હતી, પરંતુ ત્યારબાદ તેઓએ મીડિયા સમક્ષ આવવાનું ટાળ્યું હતું. જો કે કોંગ્રેસની ટિકિટો માટે પૈસાની લેતી દેતી થયાનો આ ચોંકાવનારો મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસ છાવણીમાં પણ હડકંપ મચી ગયો છે અને પક્ષના નેતાઓની બોલતી બંધ થઈ ગઈ છે. ત્યારે હવે આ પ્રકરણ કેવો રંગ પકડે છે તે જોવું રહ્યું. ધાનેરા તાલુકામાં તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીની મતદાન પ્રક્રિયા માટે નિમાયેલા શિક્ષકોને આજે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. હાલ ધાનેરા તાલુકામાં નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત સાથે જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા ચાલતી હોય ધાનેરાના વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ કરાઈ રહી છે. ધાનેરા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા માટે નિમાયેલા કર્મચારીઓને આગોતરી તાલીમ અપાયા બાદ આજે ધાનેરા કોલેજ ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે નિમાયેલા કર્મચારીઓ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં ધાનેરાના નાયબ મામલતદાર મોડસિંહ રાજપૂત અને નાયબ મામલતદાર કાનજીભાઈ દેસાઈએ ચૂંટણી ફરજ માટે નિમાયેલા 173 પ્રમુખ મતદાન અધિકારીઓ તેમજ 183 મદદનીશ મતદાન અધિકારીઓને આગામી 21 ફેબ્રુઆરીના રોજ ધાનેરા તાલુકાના 157 બૂથ પર યોજાનાર ચૂંટણી માટે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન એક સાથે યોજાનાર હોવાથી દરેક બૂથ પર 2 ઈવીએમના ઉપયોગમાં કેવી કાળજી રાખવી તેની પણ કર્મચારીઓને સમજણ અપાઈ હતી. બનાસકાંઠાના અમીરગઢ નજીકની આરટીઓ ચેકપોસ્ટ પાસે કોઈ અજાણ્યા શખ્સોએ હાઈવે ઉપર ચાલતા વાહનો પર આડેધડ પથ્થરમારો કરી આતંક મચાવતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અજાણ્યા શખ્સોએ અગમ્ય કારણોસર કરેલા આ પથ્થરમારાના લીધે 2 લક્ઝરી બસ સહિત વાહનોના કાચ તૂટ્યા હતા અને પથ્થર વાગવાથી 3 લોકોને ઇજાઓ પણ થઈ હતી. પથ્થરમારની આ ઘટનાના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. જો કે આ બનાવની જાણ થતાં અમીરગઢ પોલીસે તુરંત ઘટના સ્થળે દોડી જઈ રોડ પરથી ટ્રાફિક દૂર કરાવી રોડને વાહન વ્યવહાર માટે ખુલ્લો કરાવતા અન્ય વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો. પથ્થર મારા પથ્થર ભાટા કિસને મારા યહાં લગી પતા નહીં પતા નહીં ક્યા કિસને મારા હુંદન કા ભઈ યે અમીરગઢ કા ઘટના હોય તમારે યે બોર્ડર પાર કર યે નાકા પાર કરતે નાકા પાર કરતે હોય ક્યા ક્યા નામ હે તમારા સલીમ કાસે આ રહે હો જોધપુર સે ક્યા થી આવતા તમે અજમેર થી અજમેર જતા ક્યા જતા હતા રાજકોટ તો શું થયું અહીં હે શું ઘટના બની અહીં ફાળો આવ્યો ગાડી હલાવતા હતા તો ક્યા ક્યા થી આયા અજમેર શરીફ ના ના અહીંયા હાલ ઘટના શું બની અહીં બનાસકાંઠામાં વધતા જતા માર્ગ અકસ્માતોની ઘટનાઓ વચ્ચે જિલ્લા મથક પાલનપુર ખાતે જૂના આરટીઓ સર્કલ નજીક ચોખાના કટ્ટા ભરેલી ટ્રક ઉથલી પડતા વધુ એક અકસ્માત સર્જાયો હતો. જો કે સદભાગે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માતગ્રસ્ત ટ્રકને ભારે નુકસાન થયું છે. આબુરોડ હાઈવે તરફથી પૂર ઝડપે આવી રહેલી ટ્રક પાલનપુરના જૂના આરટીઓ સર્કલ નજીકથી પસાર થઈ રહી હતી. એ વખતે ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દેતા આ ટ્રક પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતના પગલે ટ્રકમાં ભરેલ કાચા ચોખાના કટ્ટા રોડ ઉપર ફેરાઈ ગયા હતા.
આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી જતા ટ્રક ચાલક અને ક્લીનરને હાશકારો અનુભવ્યો હતો. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વડગામના ધનપુરા ગામમાં ખોરાકી જેરની અસરથી 5 પશુઓના મોત નિપજતા પશુપાલકો મુશ્કેલીમાં. લાખણીના વજગઢ ગામની સીમમાં ધસી આવેલા દીપડાએ ગાયનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ. બનાસકાંઠાના વાવ તાલુકાના ટડાવ નજીકની નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ. વાવના વાવડી ગામે ખેડૂતોના પાણીના જોડાણ કાપવા આવેલા નર્મદા વિભાગના અધિકારીઓને ખેડૂતોનું આકરું વળણ પારખી ભાગી જવાની પડી ફરજ. ડીસા તાલુકામાં કાર્યરત મધ્યાહન ભોજન કેન્દ્રોને ફાળવાતી ગ્રાન્ટમાંથી અમલીકરણ અધિકારીઓ દર મહિને મોટી રકમ ચાઉ કરી જતા હોવાના ગંભીર આક્ષેપો. કેટલાક સંચાલકોની મનમાની સામે પણ તંત્રના આંખ આડા કાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. ખેડૂત ભાઈઓ, અવનિ સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ અવનિ સ્વીટ સુગર અને રિસર્ચ હાઇબ્રિડ શક્કર ટેટી બિયારણ અવનિ 135 અને અવનિ 1101, તેમજ રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ અવનિ સ્વરા અને અવનિ 2727. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનિના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના વડગામ તાલુકાના ધનપુરા ગામમાં ખોરાકી ઝેરની અસરથી 5 પશુઓના મોત નિપજતા ગરીબ પશુપાલક પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આ ઘટનામાં ગરીબ ખેડૂતોની માલકીના અન્ય 5 અસરગ્રસ્ત પશુઓની હાલત પણ ગંભીર હોઈ બનાસ ડેરીના વેટનરી તબીબો દ્વારા અસરગ્રસ્ત પશુઓની સારવાર હાથ ધરાઈ છે. પશુપાલકો દ્વારા પશુઓને નિંદામણનો ચારો નીરવામાં આવ્યો હતો. જો કે આ ઘાસચારો આરોગ્યા બાદ 10 પશુઓ ખોરાકી ઝેરની અસરનો ભોગ બન્યા હતા, જે પૈકી 5 અસરગ્રસ્ત પશુઓ સારવાર મળે તે પૂર્વે જ તરફડી તરફડીને મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા, જ્યારે અન્ય 5 પશુઓની હાલત ગંભીર હોય આ પશુઓની સારવાર હાથ ધરાઈ હતી. આ ઘટનામાં 5 પશુઓના મોત નિપજતા પશુપાલન પર નિર્ભર પશુપાલક પરિવારોને મોટું નુકસાન થયું છે. બનાસકાંઠામાં વન વિસ્તારનો નાશ થતા વન્યજીવો માનવ વસવાટવાળા વિસ્તારોમાં ધસી આવવાની ઘટનાઓ વધી રહી છે અને માનવ વસવાટમાં ધસી આવતા હિંસક પ્રાણીઓ દ્વારા માનવો પર હુમલા થતા હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના વજ્યગઢ ગામમાં પણ આજે બપોરે બાદ અચાનક જંગલી દીપડો ધસી આવતા ગામ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. દીપડાના ઓચિંતા આગમનથી વજ્યગઢ ગામમાં નાસભાગ મચી ગઈ હતી. વજગઢ ગામમાં ઘૂસેલા દીપડાએ ગાય પર હુમલો કરી આ ગાયનું પણ મારણ કરી દેતા ગામના પશુપાલકોની ઊંઘ હરામ થઈ ગઈ છે.
વજેગઢ ગામની સીમમાં દીપડો ગુસ્સો હોવાની જાણ થતાં વન વિભાગની ટીમે વજેગઢ પહોંચી જઈ આ દીપડાને ઝડપી લેવા ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ દીપડો અત્યારે રાયડાના ખેતરમાં છુપાઈ ગયો હોવાથી નજરે પડતો ન હોય ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બનાસકાંઠા સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં નર્મદાના નીર માટે સર્જાયેલા અસંતોષ વચ્ચે બનાસકાંઠામાં નર્મદા યોજનાની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો પણ યથાવત રીતે આગળ ધપી રહ્યો છે અને આવી ઘટનાઓમાં ખેડૂતોના પાકને નુકસાન થવા સાથે પાણીનો પણ વ્યર્થ વેડફાટ થઈ રહ્યો છે. આજે નર્મદા કેનાલમાં ગાબડું પડવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે અને આ ઘટનાથી ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. બનાસકાંઠાના વાવ તાલુકાના ટડાવ ગામની સીમમાંથી પસાર થતી ફાંગડી માઇનોર કેનાલમાં 5-6 ફૂટનું ગાબડું પડતા આ કેનાલમાં વહેતું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. નહેરનું પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોના જીરાના પાકને વ્યાપક નુકસાન થયું છે. એકદમ નબળા બાંધકામના કારણે નર્મદા યોજનાની કેનાલોમાં વારંવાર ગાબડા પડતા હોય ખેડૂતોને વગર વાંકે નુકસાન વેઠવું પડે છે, જેથી આવી ઘટનાઓ સામે ખેડૂત આલમમાં ભારે નારાજગી સાથે રોષની લાગણી જોવા મળી રહી છે. નર્મદા નદી પર બંધાયેલ સરદાર સરોવર ડેમમાં હાલ પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ના હોય રાજ્ય સરકારે ઉનાળુ સિઝનમાં સિંચાઈ માટે પાણી નહીં મળી શકે તેવી આગોતરી જાહેરાત કરી દીધી છે અને હાલ પાણીની ચોરી અટકાવવા માટે પણ આક્રમક કાર્યવાહી હાથ ધરતા નર્મદા વિભાગના અધિકારીઓ તેમજ ખેડૂતો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ પણ વધી રહી છે. આજે બનાસકાંઠાના વાવ વિસ્તારમાં પણ વિફરેલા ખેડૂતોએ અધિકારીઓને ભગાડ્યા હતા. વાવ તાલુકાના વાવડી ગામની નર્મદા કેનાલ પાસે આજે નર્મદા વિભાગના અધિકારીઓએ પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ કાર્યવાહી વખતે મામલો બિચક્યો હતો અને આ કાર્યવાહીથી વિફરેલા ખેડૂતોએ આકરો વિરોધ કરતા નર્મદા વિભાગના અધિકારીઓ ગાડીમાં બેસીને રફુ ચક્કર થઈ ગયા હતા. પોલીસ સંરક્ષણ સાથે ખેડૂતોના પાણીના જોડાણ કાપવા આવેલા અધિકારીઓએ પણ ભાગવાની નોબત આવી હતી. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા તાલુકામાં કાર્યરત મધ્યાહન ભોજન કેન્દ્રોને ફાળવાતી ગ્રાન્ટમાંથી અમલીકરણ અધિકારીઓ દર મહિને મોટી રકમ ચાઉ કરી જતા હોવાના ગંભીર આક્ષેપો કેટલાક સંચાલકોની મનમાની સામે પણ તંત્રના આંખ આડા કાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્યુટ બ્રિક્સ ભોયણ. અમારે ત્યાં ચૂનો, રેત અને ફ્લાયશ જેવા કુદરતી તત્વોથી બનતી ઈંટ અને સિમેન્ટ તથા રેતીથી બનતા બ્લોક મળશે. આ ઈંટમાં લૂણો લાગતો નથી, રોડા થતા નથી, કામ ફિનિશિંગવાળું થાય છે. પ્લાસ્ટર તથા ચણતરમાં સિમેન્ટનો બચાવ થાય છે. આ ઈંટો વાઇબ્રેટિંગ અને પ્રેસિંગવાળા આધુનિક મશીનથી બને છે એટલે વર્ષો વર્ષ સુધી ટકી રહે છે. તો આપના મકાન, દુકાન, શોપિંગ કે ઓફિસ માટે રેગ્યુલર સાઇઝની ઈંટો તથા બ્લોક મેળવવા માટે અમારો સંપર્ક કરો. અમારું સરનામું એક્યુટ બ્રિક્સ, પ્રીતિનગર સ્કૂલ સામે, નીલકંઠ મહાદેવ મંદિર પાસે, મુકામ ભોયણ, ડીસા. મોબાઈલ નંબર 94085746794 અને 90818031386. ઈંટ અને બ્લોક માટે એક જ નામ, એક્યુટ બ્રિક્સ, મુકામ ભોયણ. અવની સીડ્સ લિમિટેડ ના હાઇબ્રિડ બાજરી બિયારણ અવની 444 ડબલ પ્લસ, અવની 555 પ્લસ અને અવની 44 44. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-200.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા ખાતે આજે ભારત વિકાસ પરિષદ દ્વારા સરકારી પ્રાથમિક શાળાના બાળકોને ચોપડા સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. ભારત વિકાસ પરિષદની ધાનેરા શાખાના મહિલા મંડળ દ્વારા ધાનેરાના પછાત વિસ્તારમાં આવેલી લાદાપુરા પ્રાથમિક શાળાના બાળકોને અભ્યાસમાં ઉપયોગી ચોપડા, કંપાસ બોક્સ, બોલપેન સહિતની કીટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદની ધાનેરા શાખાના મહિલા મંડળના સંયોજિકા નીતાબેન પટેલ, સહસંયોજિકા સરલાબેન ચૌહાણ સહિતની બહેનોએ ઉપસ્થિત રહી આ શાળાના 300 જેટલા બાળકોને શૈક્ષણિક સામગ્રીની કીટ અર્પણ કરી હતી. ધાનેરા ખાતે કાર્યરત કે આર આંજણા કોલેજમાં આજે અંગ્રેજી સાહિત્યકારોના જીવન કવન પર સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં વિદ્યાર્થીઓએ પરસ્પર માત્ર અંગ્રેજી ભાષામાં જ વાર્તાલાપ કર્યો હતો. ધાનેરા કોલેજના વિદ્યાર્થીઓ વિશ્વભાષા અંગ્રેજી વિષયમાં નિપુણ બને તેમાં આશયથી આજે ધાનેરા કોલેજના અંગ્રેજી વિષયના બાળકોએ જ આજે આ એક દિવસીય સેમિનારનું આયોજન કર્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર લાલાભાઈ ચૌધરી, ધાનેરાના પ્રખર પત્રકાર એન કે મોદી સહિત કોલેજ પરિવારની હાજરીમાં યોજાયેલ આ સેમિનારમાં વિદ્યાર્થીઓએ તેમના પડેલી કલાને રજૂ કરી હતી. અને આ સેમિનારમાં વિદ્યાર્થીઓએ અંગ્રેજી વિષયના લેખકો, કવિઓ તેમજ સાહિત્યકારોના જીવનચરિત્ર વિશે અંગ્રેજી ભાષામાં જ અરસપરસ પ્રશ્નાવલી કરી હતી. આ સેમિનાર અંગ્રેજીમાં જ્ઞાનને મજબૂત બનાવવામાં ઉપયોગી બનશે તેવો આશાવાદ પણ વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો હતો. આજ અમારી કોલેજ મેં ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ કે સેમિનાર રખા થા. હમ સબ ઇંગ્લિશ મેં તો સ્ટડી તો કરતે લેકિન આજ કુછ અલગ હી રખા થા. કોલેજ મેં એક દિન ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ કે લીએ પ્રોગ્રામ રખા થા સેમિનાર કા. સબ સ્ટુડન્ટોને ભાગ લિયા ઉસમે ઓર સબને એન્જોય કિયા. મેને ભી અપને સ્ટડી મેં સે એક ટોપિક ચૂઝ કિયા થા ઉસમે સે મેને ભી પરફેક્ટલી પ્રેઝન્ટેશન કિયા થા. તો સબ સ્ટુડન્ટોને ભાગ લિયા ઓર સબને એન્જોય કિયા. Today our college seminar and I presentation my topic seminar. We are studying every time English, but once after time college English language seminar and many student participate in seminar and many topic discussing this time and our sir and principal and my friends and students presentation in this seminar. We are learning and speaking this seminar English and learned in English. આજે ધાનેરા કોલેજમાં યોજાયેલા સેમિનારમાં કોલેજના અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક નરેશભાઈ પરમારે પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને બિરદાવી અંગ્રેજી વિષયના વિદ્યાર્થીઓની પીઠ થપથપાવી હતી. Today we organize English seminar for the students. We know about friends in the competitive worlds. In this competitive exam, English will be a part and parcel of the today worlds. And that's why we organize seminar. In the seminar, about 40 students, they make PowerPoint presentation in different topics of literature, criticism and theories of English. They can, after the concludation of the program, once student present his presentation, they question answer to each other. In this way, they try to get a fluency in the English and they be the part of this competitive worlds. And I would happy that we belong to the rural area of Banaskantha. Even there, the rural students, they come from the children classes, urban classes, they can speak, they try their level best to speak in English very good way. That's why मुझे मेरे बच्चों पे बहुत गर्व है. They come के छोटे मोटे कस्बों से आते हैं, गांवों से आते हैं, लेकिन फिर भी वो अपने हिसाब से अच्छी तरह प्रिपरेशन करते हैं. दे वॉज दे पावर पॉइंट प्रेजेंटेशन भी अपना प्रेजेंटेशन करते हैं और अच्छी तरह पढ़ते हैं. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ પરિવારોના બાળકોને અભ્યાસની સાથે પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને બપોરે એક ટાઈમ ભોજન પીરસાય છે. સરકાર બાળકોના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત હોય મધ્યાહન ભોજન યોજના માટે ભરપૂર ગ્રાન્ટની પણ ફાળવણી કરાય છે. પરંતુ સરકારની આ યોજના બાળકોનું પોષણ કરવાના બદલે સરકારી અધિકારીઓનું પોષણ કરતી હોય તેવું જણાઈ રહ્યું છે. એકલા ડીસા તાલુકામાં જ હાલની સ્થિતિએ કુલ 324 જેટલા મધ્યાહન ભોજન કેન્દ્રો કાર્યરત છે.
જેમાં ધોરણ 1-8 સુધીમાં અભ્યાસ કરતા બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકાર દ્વારા દર મહિને 15-17 લાખ રૂપિયાની ગ્રાન્ટ ચૂકવાય છે, પરંતુ સરકારની આ ગ્રાન્ટમાંથી આ યોજનાના અમલ સાથે સંકળાયેલા અધિકારીઓ વ્યાપક ખાયકી આચરતા હોવાની ફરિયાદો ઉઠતી રહી છે. ડીસા તાલુકામાં મધ્યાહન ભોજન ચલાવતા સંચાલકો પૈકીના કેટલાક સંચાલકોએ નામના આપવાની શરતે જણાવ્યું હતું કે ડીસાની મધ્યાહન ભોજન શાખાના અધિકારીઓ દ્વારા દરેક કેન્દ્રોને ફાળવાતી ગ્રાન્ટમાંથી 15% જેટલી રકમ બારોબાર કાપી લેવાય છે, જેથી સંચાલકોને બાળકોના આહાર માટે પૂરતી રકમ મળી શકતી નથી, જેના લીધે બાળકોને પોષણયુક્ત આહાર પણ આપી શકાતો નથી. વળી વ્યાપક ગેરરીતિ આચરતા કેટલાક સંચાલકોએ પણ મધ્યાહન ભોજન યોજનાના અધિકારીઓને છાવરતા હોય છે. ડીસામાં એવા કેટલાય કેન્દ્રો છે કે જ્યાં બાળકોને પીરસાતા મધ્યાહન ભોજનમાં સરકાર દ્વારા નિયત કરાયેલ મેનુ સાથે પણ છેડછાડ કરાય છે. બાળકોના પોષણ માટે બનેલી આ યોજના અત્યારે તો બાળકોનું નહીં પરંતુ અધિકારીઓનું પોષણ કરી રહી હોવાની પ્રતીતિ થઈ રહી છે. ડીસા તાલુકાના કેટલાક સંચાલકો અલગ અલગ નામથી એક કરતા વધુ કેન્દ્રોનું સંચાલન કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે આ મામલે ઊંડી છાનબીન થાય તે જરૂરી છે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 150 રૂપિયા વધીને 30,950 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 300 રૂપિયા વધીને 38,700 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 300 રૂપિયા વધીને 38,500 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 800-816 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 650-694, ઘઉંના 300-359, બાજરીના 235-276, ગવારના 805-815, રાજગરાના 701-775 તેમજ મગફળીના ભાવ 625-700 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 1,358 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 968, ઘઉંની 6, બાજરીની 505, ગવારની 25, રાજગરાની 44 તેમજ મગફળીની 605 બોરીની આવક થઈ હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. બનાસકાંઠામાં ફોર્મની ચકાસણી વખતે ડીસાની ભોયણ અને પાલનપુરની બાદરગઢ બેઠકોના ભાજપના ઉમેદવારોના ફોર્મ રદ થઈ જતાં કોંગ્રેસના ઉમેદવારોની બિનહરીફ જીતનો માર્ગ મોકળો. કોંગ્રેસની ટિકિટોની વહેંચણીમાં આર્થિક લેવડદેવડ થઈ હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થતાં કોંગ્રેસ અગ્રણીઓની બોલતી બંધ. વડગામના ધનપુરા ગામમાં ખોરાકી ઝેરની અસરથી 5 પશુઓના મોત નિપજતા પશુપાલકો મુશ્કેલીમાં. લાખણીના વજગઢ ગામની સીમમાં ધસી આવેલા દીપડાએ ગાયનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ. બનાસકાંઠાના વાવ તાલુકાના ટડાવ નજીકની નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ. વાવના વાવડી ગામે ખેડૂતોના પાણીના જોડાણ કાપવા આવેલા નર્મદા વિભાગના અધિકારીઓને ખેડૂતોનું આકરું વળણ પારખી ભાગી જવાની પડી ફરજ. ડીસા તાલુકામાં કાર્યરત મધ્યાહન ભોજન કેન્દ્રોને ફાળવાતી ગ્રાન્ટમાંથી અમલીકરણ અધિકારીઓ દર મહિને મોટી રકમ ચાઉ કરી જતા હોવાના ગંભીર આક્ષેપો. કેટલાક સંચાલકોની મનમાની સામે પણ તંત્રના આંખ આડા કાન. તો હતા ત્યાં સુધીના સમાચારો. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.